નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા, સમ્રાટ સમાચાર એડિટર, જે અમારા સમ્રાટ સમાચાર ન્યૂઝ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છીએ. અમારા જે 22 જિલ્લાના, ગુજરાત રાજ્યના 22 જિલ્લાના સમાચારો આપ દિવસભર જોતા રહો છો તે બદલ આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અમારા સમાચાર આપને ગમે તો આપના સોશિયલ મીડિયાના ગ્રુપમાં અમારા સમાચારને લિંક ફોરવર્ડ કરો, અથવા તો આપની આસપાસ કંઈ પણ નાની મોટી ઘટના બનતી હોય તેના વિડીયો અને વિગત અમે જે આપની ચેનલમાં રજૂ કરેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો, જેથી કરીને આપનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડીશું. આપના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તેના પણ વિડીયો અને વિગત અમને વોટ્સએપ કરો, અમે આપના થકી આપનો અવાજ સરકાર સુધી પહોંચાડીશું અને આપને મદદરૂપ થઈશું. રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને રાજકોટમાં રહેતા એક સોનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મળી હતી. તેમણે આ મામલે એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ અસલમ અંસારીને તપાસ સોંપી હતી. આરોપીના ભાગી જવાની શંકાથી સોનીની પોલીસ સ્ટેશને બોલાવવાના બદલે પીએસઆઈ અંસારીએ પોતાના સ્ટાફ સાથે તેના ઘરે જવાનો નિર્ણય લીધો. રાજકોટ પોલીસ કમિશનરને રજનીભાઈ નામના સોની વેપારીને જીતુભાઈ સામે લાખોની ઠગાઈ કરીને અરજી મળી હતી. રાજકોટથી બધું છોડીને 1.5 વર્ષથી ચિક્કા નજીક પડાણના પાટિયા પાસે રહેવા લાગ્યા ગયેલા જીતુભાઈના ઘરે પીએસઆઈ અંસારી, જીતુભા ઝાલા, ફિરોઝભાઈ રાઠોડ તથા વિજુભા ઝાલા પહોંચ્યા હતા. એક રૂમમાં પરિવાર રહેતો હતો. જીતુભાઈ તો ખાનગી સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 2 બાળકોમાં પુત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષની પુત્રી ઈશિતા પોલીસને ટગર જોઈને રડતી હોય પોલીસની નજર પડતા તેના પર બોલવાનો પ્રયાસ કર્યો ન હતો, પણ ન તો બાળકી બોલી શકી, ન સાંભળી શકી. આરોપીના ઘરે પોલીસને ત્યાં સ્થિતિ જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેમની સામે છેતરપિંડીનો આરોપ હતો. તે પરિવાર અત્યંત દારૂણ સ્થિતિમાં જીવતો હતો, એટલે કે ગરીબ પરિસ્થિતિમાં જીવતો હતો. એક સમય આ સોનીનો ખૂબ સારો ધંધો હતો ત્યારે પરિવાર જાહોજલાલીમાં જીવતો, પણ સમયની લપડાક લાગી અને ધંધામાં મોટી ખોટ આવતા પરિવાર ગરીબ સ્થિતિમાં આવી ગયો હતો. જે સોની સામે આરોપ હતો કે તે સોની ઘર ચલાવવા માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યો, આમ છતાં ઘરનું પૂરું થતું ન હતું. આ અંગે જીતુભાઈને પૂછતા દંપતીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ બાળકી ક્યારેક બોલી શકે, પરંતુ શ્રવણ સ્મિક સાવ ન હતી. પોલીસ સ્ટાફે ક્રાઇમ એસીપી જે સર્વિયાને વાત કરી તે પણ ગળગળા થઈ ગયા હતા અને બાળકીની સારવાર અને ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી. બાળકીની રાજકોટમાં સારવાર કરાવી અને આજે 2.5 માસ બાદ બાળકી સાંભળતી થઈ જતાં પોલીસને પણ કંઈક સારું કર્યાનો ખુશીનો પાર રહ્યો ન હતો. એસીપી સર્વૈયાએ ફરિયાદીને પણ બોલાવી જીતુભાઈની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. મોટું મન રાખી જતું કરવા સમજાતા રજનીભાઈએ પણ અરજી પરત ખેંચી લઈ અને પોલીસે અને અરજદારે બંને માનવતા મહેકાવતા સારે કોઈ લોકો વાહવામાં ફેલાયું હતું. પોલીસની કામગીરીને લઈને સૌ કોઈ લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સૌ કોઈ રાજકોટ પોલીસને બિરદાવવા લાગ્યા હતા.